धोरण सात चैप्टर नंबर एक पूर्णांक संख्याओ स्वाध्याय 1.4 प्रश्न नंबर एक नीचे आपेला दरेकना जवाब लखो। आपणे अहींया दाखलो छे -30/10। હવે આની અંદર આપણે જે રીતે સિમ્પલ રીતે ભાગાકાર આપણો કરીએ છીએ તેવી જ રીતે, પણ આમાં આપણે લખીશું કઈ રીતે, -30/10 આ રીતે। હવે જો 0 0 કેન્સલ થઈ જશે, અંશ અને છેદના જવાબ આવશે -3। બી છે 50/-5, એટલે 50 જો જેના વડે ભાગવાનું હોય ને, ધારો કે જે સંખ્યાને ભાગવાની હોય ને એ સંખ્યા અંશમાં આવશે, અને જે સંખ્યા વડે ભાગવાનું હોય એ સંખ્યા છેદમાં આવશે। અહીંયા આપણે -5 વડે ભાગવાના છે, તો 5 દાન 50 થશે, જવાબ શું આવશે -10। અંશ અને છેદ બંનેમાં માઇનસ હશે તો જવાબ પ્લસમાં આવશે, બાકી એક પણ અંક જો માઇનસ હશે તો જવાબ આપણને -5 જ મળશે। હવે છે -36/-9, તો -36/-9, 9 6 36 થશે, -, પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે 4। -49/-49, -49/-49, 49 1 49, પણ કેવા -1 આવશે જવાબ। હવે અહીંયા જો અહીંયા પણ ભાગાકાર કરવાનો છે, 13/-2/1, પહેલાં આપણે કૌંસ છોડાવીશું, તો 13/-2/1, તો કૌંસની અંદર શું આવશે -1। -2માંથી 1ને શું કરીશું, બાદ કરીશું, મોટી રકમનું ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા શું આવશે -1। હવે આપણે શું કરવાનું છે, 13/-1, તો જવાબ આપણને શું મળશે 13। -13, હવે કોઈ પણ સંખ્યા શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ આપણને શું મળે, 0 જ મળવાનો છે। જી -31/-30/-1, હવે આની અંદર -31 તેમને તેમ રાખવાના છે, હવે કૌંસ છોડાવીશું, હવે અહીંયા શું છે -30, આ +-1, -31/-+ થશે, સરવાળો કરીશું, પણ મોટી રકમનું ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા આવશે -31, -31/-31, જવાબ આવશે +1 1, 31 1 31। એચ -36/12, પહેલાં આપણે આનો ભાગાકાર કરીએ અને પછી એનો ભાગાકાર કર્યા પછી એને 3 વડે ભાગીશું, તો પહેલાં કરીશું -36/12, જે જવાબ આવે એને ભાગ્યા 3 કરવાના, એના ભાગ્યા એને 3 વડે ભાગવાનું, બરાબર 12 3 36, જવાબ કેવો આવશે -3/3, -3/+3, બરાબર જવાબ આવશે -1। આ છે કૌંસની અંદર -6/-5/-2+1, હવે -6/5 કરીએ, પહેલાં કૌંસ છોડાવી લઈએ, શું આવશે -6/+5/-2+1, -6 ±-, બરાબર જ્યારે પણ પ્લસ માઇનસનું ચિહ્ન હોય આપણે બાદબાકી જ કરવાની હોય છે, પણ મોટી રકમનું ચિહ્ન માઇનસ છે એટલે જવાબ શું આવશે -1 ભાગ્યા અહીંયા પણ -1, હવે -1/-1, તો જવાબ શું આવશે +1, -+ થઈ જશે 1 1 1, તો જવાબ શું આવશે આપણને +1। બીજો પ્રશ્ન છે આપણો, નીચેના દરેક એ બી અને સીની કિંમતો લખો। હવે અહીંયા જુઓ, એ આપણે આ વસ્તુ ચકાસવાની છે, બે બાજુની ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, આ વસ્તુ આપણે શોધવાની છે, તો ડાબી બાજુ શું છે, એ ભાગ્યા બી વત્તા સી,
હવે અહીં જે પણ એ બી સી આપ્યા છે ત્યાં આપણે એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત મૂકવાની છે. આપણો દાખલો કયો રહેશે? એ ભાગ્યા બી વત્તા સી. અને બીજો આ ડાબી બાજુ રહેશે અને જમણી બાજુ કઈ રહેશે? એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી. આ બંને કેવા છે? સમાન નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ આપ્યું છે એટલે આ બંને સમાન છે નહીં, એ વસ્તુ આપણે અહીંયા ચકાસવાની છે. તો હું ડાબી બાજુ લખી લઈશ. ડાબી બાજુ શું છે? એ ભાગ્યા બી વત્તા સી. એ કેટલા છે? 12 ભાગ્યા બી. તો શું આવશે? માઇનસ 4 વત્તા 2. 12 ભાગ્યા, હવે માઇનસ 4, 4માંથી 2ને બાદ કરીશું તો જવાબ આવશે માઇનસ 2. શું આવશે? 12ના છેદમાં માઇનસ 2 બરાબર માઇનસ 6. 2 6 12. આપણે ડાબી બાજુ આવી, હવે જમણી બાજુ ચકાસીએ. જમણી બાજુ શું છે? એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી. એની કિંમત મૂકીએ 12, ભાગ્યા બી કેટલા છે? માઇનસ 4 વત્તા એની કિંમત શું છે? 12, ભાગ્યા સીની કિંમત છે 2. હવે 12 ભાગ્યા માઇનસ 4 તો જવાબ શું આવશે? માઇનસ 3 વત્તા 2 6 12. 12 ભાગ્યા 2 કરીએ તો શું આવે? જવાબ 6. હવે અહીંયા માઇનસ 3 વત્તા 6 જવાબ શું આવશે? આપણો બાદબાકી કરીશું અને જવાબ શું આવશે? પ્લસ 3. મોટી રકમનું ચિહ્ન પ્લસ છે એટલા માટે. હવે જુઓ, ડાબી બાજુમાં આપણને શું મળ્યા? માઇનસ 6 અને જમણી બાજુમાં મળ્યા 3. એટલે અહીંયા લખીશું માઇનસ 6 ઇઝ નોટ ઇક્વલ ટુ 3, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. આ વસ્તુ આપણે ચકાસી. બી જોઈએ. હવે બીની અંદર શું છે? એ બરાબર માઇનસ 10 લેવાના છે, બી બરાબર 1 અને સી બરાબર 1 લેવાના છે. તો આપણી જે ડાબી બાજુ છે એમાં આપણે કિંમત મૂકી દઈએ. ડાબી બાજુ કઈ હતી? એ ભાગ્યા બી વત્તા સી. આમાં કિંમત મૂકી, એ એટલે માઇનસ 10 છે, ભાગ્યા કૌંસની અંદર બી વત્તા સી એટલે 1 વત્તા 1 બરાબર માઇનસ 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? માઇનસ 5. આ આપણી ડાબી બાજુ આવી. હવે જમણી બાજુ. જમણી બાજુ કઈ છે આપણી? એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી. આમાં કિંમત મૂકીએ, એ એટલે માઇનસ 10 ભાગ્યા બી એટલે 1 વત્તા માઇનસ એ ભાગ્યા સી એટલે એ એટલે માઇનસ 10 અને ભાગ્યા સી એટલે 1. માઇનસ 10 ભાગ્યા 1 એટલે જવાબ આવશે માઇનસ 10. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીએ તો આપણને જવાબ તેની તે જ સંખ્યા મળે છે, વત્તા માઇનસ 10 બરાબર માઇનસ 10 પ્લસ માઇનસ માઇનસ અને 10 માઇનસ માઇનસ પ્લસ માઇનસ 20. હવે જુઓ, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માઇનસ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 20, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. હવે આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. પ્રશ્ન ત્રીજામાં 369 ભાગ્યા 1 કરીશું તો આપણને જવાબ શું મળશે? 1. એક મિનિટ, 369 ભાગ્યા 1 કરે તો આપણને તેની તે સંખ્યા એટલે 369 જ મળશે. પછી છે કૌંસમાં 75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ 1, તો શું આવશે? 75. માઇનસ 206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1, તો શું આવે? માઇનસ 206. કેમ કે માઇનસ માઇનસ પ્લસ થશે ત્યારે જવાબ 1 મળશે આપણને. માઇનસ 87 ભાગ્યા
खाली जगह तो 87 શું આવે માઇનસ 1 પછી ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર માઇનસ 87 તો શું આવશે માઇનસ 87 ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર માઇનસ 1 તો માઇનસ 48 20 ભાગ્યા ખાલી જગ્યા તો માઇનસ 2 આવે તો શું આવશે અહીંયા માઇનસ 10 ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર માઇનસ 3 તો 4 તરી 12 થશે એટલે અહીંયા શું આવે 12 પણ કેવા 12 માઇનસ 12 ચોથો પ્રશ્ન છે પૂર્ણાંક સંખ્યા એબીની 5 જોડ લખો જેથી એ ભાગ્યા બી બરાબર માઇનસ 3 થાય આપણે એ અને બીની એવી 5 જોડ લખવાની છે કે જેમાં આપણે એ ભાગ્યા બી કરીએ તો આપણને જવાબ શું મળે માઇનસ 3 ધારો કે હું માઇનસ 12 ભાગ્યા 4 કરું તો મને શું મળે માઇનસ 3 આવી એક જોડ 6 અને માઇનસ 2 આપી છે એટલે એ બરાબર 6 અહીંયા જોડ 6 અને 2 માઇનસ 2 આપી છે તો એનો અર્થ શું થયો કે 6 એટલે એ અને માઇનસ 2 એટલે બી એટલે હું 6 ભાગ્યા માઇનસ 2 કરું તો મને જવાબ શું મળે માઇનસ 3 છે કારણ કે 6 ભાગ્યા માઇનસ 2 બરાબર માઇનસ 3 હવે આપણે આવી જોડીઓ લખવાની છે એ જોડીની અંદર એવું નથી કે હું જે જોડી લખું તે જ જોડી તમારે લખવાની તમે તમારી રીતે પણ જોડી બનાવી શકો છો હવે જુઓ 3 ભાગ્યા 1 કરીએ તો જવાબ શું મળશે આપણને માઇનસ 3 એવી રીતે હું 12 ભાગ્યા 4 કરું તો મને જવાબ શું મળશે માઇનસ 3 એવી રીતે કોઈ પણ હું સંખ્યા લઈ શકું છું તો પહેલાં હું અહીંયા લખીશ અહીં આવી અસંખ્ય જોડીઓ મેળવી શકાય છે અહીં આવી અસંખ્ય જોડીઓ મેળવી શકાય છે પાંચ જોડી નીચે મુજબ લખી શકાય હું પહેલી જોડી લખું છું મારી 12 ભાગ્યા માઇનસ 4 બરાબર માઇનસ 3 4 તરી 12 થશે એટલે માઇનસ 3 અહીં એ બરાબર 12 અને બી બરાબર માઇનસ 4 માટે એક જોડ 12 અને માઇનસ 4 બીજી જોડી 6 તરી 18 એટલે હું માઇનસ 1 મિનિટ પ્લસ 18 લઈએ પ્લસ 18 ભાગ્યા માઇનસ 6 બરાબર માઇનસ 3 6 તરી 18 આમ બીજી જોડી અહીંયા એ બરાબર 18 અને બી બરાબર માઇનસ 6 ત્રીજું 15 ભાગ્યા માઇનસ 5
बराबर माइनस त्रण। आम त्रीजी जोड़ी पंदर माइनस पांच नौ तरी सत्यावीस, तो सत्यावीस भाग्या माइनस नौ बराबर माइनस त्रण। आम चौथी जोड़ी सत्यावीस अने माइनस नौ। आपणे जोई लेवानुं छे के त्रण जो आपणे जे बीजी जे जेना वडे भागीए ने एने ज माइनस राखवानुं छे अने जे जे संख्याने भाग जे संख्या भगाय छे एने आपणे प्लस राखवानी छे, કેમ કે આપણે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે અહીંયા ભાગીએ છીએ। પછી પાંચમું, હવે દસ તરી ત્રીસ, તો હું અહીંયા ત્રીસ ભાગ્યા માઇનસ દસ બરાબર માઇનસ ત્રણ। આમ પાંચમી જોડી ત્રીસ અને માઇનસ દસ। આ રીતે આપણે અસંખ્ય જોડીઓ બનાવી શકીએ છીએ। છત્રીસ બાર તરી બાર તરી છત્રીસ થાય તો એની બી જોડી બનાવી શકીએ। તેર તરી ઓગણચાલીસ, એ પણ જોડી બને। આવી અસંખ્ય જોડીઓ તમે બનાવી શકો છો। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર પાંચ। બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ છે। બાર વાગ્યાનું તાપમાન આપણને આપ્યું છે, કેટલું છે? દસ અંશ સેલ્સિયસ। તો અહીંયા લખીશું આપણે બપોરના, વાંચી વાંચીને આગળ દાખલો ગણીએ એટલે ખ્યાલ આવે। બપોરના બાર વાગ્યાનું તાપમાન કેવા? દસ અંશ સેલ્સિયસ એટલે પ્લસ છે, તો પ્લસ દસ અંશ સેલ્સિયસ છે। જો તે બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે, પ્રતિ કલાક એટલે એક કલાકે બે અંશ સેલ્સિયસ મધ્યરાત્રિ સુધી ઓછું થતું હોય, એટલે મધ્યરાત્રિ સુધી ઓછું થાય એટલે શું થાય? તાપમાનમાં ઘટાડો થાય। તો અહીંયા લખીશું તાપમાનમાં થતો ઘટાડો બરાબર માઇનસ બે અંશ પ્રતિ કલાક, એટલે કે દર એક કલાકે, દર એક કલાકે માઇનસ બે અંશ સેલ્સિયસ જેટલો એ ઘટાડો થાય છે। ઓછું થાય છે તો કયા સમયે તાપમાન શૂન્યથી નીચે આઠ અંશ સેલ્સિયસ હોય, મધ્યરાત્રિનું તાપમાન શું હશે? તો તાપમાન શું છે? દસ અંશ સેલ્સિયસ નીચે, શૂન્યથી નીચે હશે બરાબર, શૂન્યથી નીચે એટલે કેવા આઠ હશે? માઇનસ આઠ થઈ જશે। શૂન્યથી નીચે જાય તાપમાન તો કેવું થઈ જશે? માઇનસ થઈ જશે। તો માઇનસ આઠ અંશ સેલ્સિયસ થાય માટે આપણે શું કરવાનું છે કે તાપમાન દસ અંશ સેલ્સિયસ અને તાપમાન માઇનસ આઠ અંશ સેલ્સિયસનો તફાવત લઈ લઈએ। દસ માઇનસ માઇનસ આઠ અંશ સેલ્સિયસ, દસ માઇનસ માઇનસ પ્લસ આઠ બરાબર અઢાર અંશ સેલ્સિયસ। તાપમાન શું થાય છે કે પ્રતિ, હવે શું થાય છે કે તાપમાન પ્રતિ કલાકે બે અંશ સેલ્સિયસ ઘટે, બે અંશ સેલ્સિયસ જેટલું ઘટે છે। હવે શું થશે? તાપમાનમાં ઘટાડો થશે એટલે આપણે શું કરીશું? અઢાર ભાગ્યા બે બરાબર નવ, તો નવ કલાક થાય ત્યારે તાપમાન કેટલું થશે? માઇનસ આઠ અંશ સેલ્સિયસ। નવ કલાકે શું થાય છે? તાપમાન માઇનસ આઠ અંશ સેલ્સિયસ જેટલું થાય છે। હવે બપોરના બાર વાગ્યાથી નવ કલાક થતાં રાતના નવ વાગ્યા હોય,
बराबर छे। शू थशे के बपोरना बार वाग्या थी नौ कलाक थता रातना नौ वाग्या होय, रातना नौ वागेला हसे। एटले के शू थाय, नौ वागे तापमान एटले के रातना नौ वागे तापमान केटलू थशे, माइनस आठ अंश सेल्सियस। तापमान माइनस आठ अंश सेल्सियस हशे ए क्या समय से आपणे शोधवानुं छे, तो रातना नौ वागे एटलू तापमान हशे। हवे जुओ, बपोरना बार वाग्याथी मध्यरात्रिना बार वाग्या सुधी कुल केटला कलाक थशे, बार कलाक। बार कलाक थाय, आ बार कलाकमां जे घटाड़ो थाय, आम बार कलाकमां थतो घटाड़ो बराबर बार गुण्या माइनस बे अंश सेल्सियस एटले केटला थशे, माइनस चौबीस अंश सेल्सियस। चौबीस अंश सेल्सियसनों घटाड़ो थाय छे। आम मध्यरात्रिनुं तापमान बराबर दस वत्ता माइनस चौबीस अंश सेल्सियस बराबर दस माइनस चौबीस बराबर केटलुं आवशे, माइनस चौदह अंश सेल्सियस। तो मध्यरात्रिए केटलुं तापमान हशे, माइनस चौदह अंश सेल्सियस हशे।